નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ચૈત્ર નવરાત્રીને આઠમે મંદિરોમાં ભાવિકો ઉમટ્યા, જયંબેના નાદથી મંદિરો ગુંજ્યા. સુરત પોલીસ લેઝર સ્પીડ ગનથી વાહન ચાલકો પર રાખશે નજર. રિંગ રોડની ન્યૂ પશુપતિ માર્કેટમાં 3 દુકાનોમાં આગ, ફાયર બ્રિગેડે વેપારીના 17 લાખ રોકડા સળગતા બચાવ્યા. ભટારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેરિકેડ મોપેડ ચાલક પર પડ્યો. સરથાણામાં સ્પામાં ચાલતા કુટનખાના પર દરોડા, સંચાલકની થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ યુવતીઓ સપ્લાય કરતી હતી. ભટારના યુવકનું શ્વાન કરડિયાના 8મા દિવસે સારમાર દરમિયાન મોત. સમાચાર વિગતે જોઈએ. આઠમના દિવસે સુરતમાં મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરો જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. સુરતના વિવિધ મંદિરોમાં મહાઆરતી, પૂજા, હવન સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. આસો અને ચૈત્ર બંને નવરાત્રીમાં આઠમની તિથિનું વિશેષ મહત્વ રહેલું છે. આજે આઠમના દિવસે સુરતમાં મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તો દર્શન અને પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા હતા. મંદિરો જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. સુરતના કોટ વિસ્તારમાં આવેલા જૂના અંબાજી મંદિર સહિતના મંદિરોમાં પૂજા, હવન, મહાઆરતી સહિતનું આયોજન કરાયું હતું. જૂના અંબાજી મંદિર અતિ પ્રાચીન છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આજે આઠમના દિવસે વહેલી સવારથી જ મંદિરે ભક્તો દર્શન કરી શકે તે માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જૂના અંબાજી મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે આ મંદિર અંદાજિત 450 વર્ષ કરતાં જૂનું મંદિર છે. અહીં શિવાજી મહારાજ દર્શન કરવા માટે આવ્યા હતા. આજે આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવ્યા હતા. આ મંદિર સાંજે 4-8 વાગ્યા સુધી હવનનું આયોજન કરાયું હતું. મંદિર આજે વહેલી સવારે 4 વાગ્યાથી દર્શન માટે ખુલ્લું હતું. માતાજીનો આટલો મોટા મોહરું મળ્યું કે લોકો આજે ઉપવાસ કરે છે અને માતાજીનો એટલે એટલો ચમત્કાર કે આઠમ કરવાથી માતાજીના શરીરની જે બધી શક્તિઓ છે ભક્તોમાં આવી જાય છે. એટલે આજે 2 વર્ષ પછી કોરોના પછી આ પબ્લિક એટલું થયું છે કે એમને આભાર થયો. કોરોનામાં બી અમે મંદિર તો ઉપરથી ખુલ્લું રાખે, ઉપરને ડઝાના લોકો દર્શન કરીને ધન્યવાદ. અહીંયા આજે વર્ષોથી જે લોકો આવવાના છે તે અહીંયા જ આવે છે અને પછી બીજા બધા મંદિરોમાં જાય છે. માતાજીનો આટલો મોટા મોહરું મળ્યું કે લોકો આજે સુરત પોલીસ દ્વારા શહેરમાં ઓવરસ્પીડ પર વાહનોને ચલાવનાર સામે લાલ આંખ કરી છે. સુરત પોલીસ દ્વારા શહેરના જુદા જુદા રસ્તાઓમાં હવે લેઝર સ્પીડ ગનથી નજર રાખવામાં આવશે, જેને લઈને શહેરમાં નબીરાઓ માટે આ સ્પીડ ગન ખતરાની ઘંટી બની રહેશે. સુરત શહેર ટ્રાફિક પોલીસને સરકાર તરફથી 30 લેઝર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. આજથી જ શહેરના જુદા જુદા રસ્તાઓ પર પોલીસ આ લેઝર સ્પીડ ગનથી નજર રાખી કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. સુરત ટ્રાફિક પોલીસ હવે ખાખી વર્દીની સાથે લેસર સ્પીડ ગન લાવ્યું છે. શહેરના રસ્તાઓમાં ઓવરસ્પીડ પર ચલાવનારા વાહન ચાલકો પર ખાસ નજર રાખવા માટે સુરત ટ્રાફિક પોલીસને લેસર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. સુરત પોલીસ સરકાર દ્વારા 30 જેટલી આ ગન ફાળવવામાં આવી છે. આજથી સુરત ટ્રાફિક પોલીસ જવાનો લેસર સ્પીડ ગન દ્વારા શહેરના જુદા જુદા 30 જેટલા રૂટ પર તૈનાત રહેશે અને ઓવરસ્પીડ પર ચલાવનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરશે. સુરત ટ્રાફિક પોલીસને ફાળવવામાં આવેલી લેસર સ્પીડ ગન નબીરાઓ માટે ખતરાની ઘંટી સાબિત થશે. શહેરમાં અનેક એવા વિસ્તારોમાં નબીરાઓ બાઇક અને કાર ઓવરસ્પીડ પર ચલાવીને અકસ્માતો સર્જે છે. તે ઉપરાંત ઓવરસ્પીડ પર બાઇકો ચલાવીને સ્ટન્ટ પણ કરતા હોય છે, ત્યારે લેસર સ્પીડ ગન આવા નબીરાઓ માટે ખતરાની ઘંટી બની રહેશે. આજે સુરત પોલીસ કમિશનર દ્વારા લેસર સ્પીડ ગન ટ્રાફિક પોલીસને આપવામાં આવી હતી, ત્યારે આ અંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત પાસે 1 લેસર સ્પીડ ગન હતી, હવે સરકાર દ્વારા બીજી 30 લેસર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. આ સ્પીડ ગન સુરતમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે અને શહેરના રસ્તાઓમાં ઉપયોગમાં લેવામાં આવશે. શહેરમાં ઓવરસ્પીડથી ચલાવીને અકસ્માત ઘટાડવાનો આશય છે. આ ગન થકી વાહન ચાલકો પર હવે આધુનિક તકનીકથી ધ્યાન રાખવામાં આવશે.
ઉપરાંત સ્પીડ ચલાવનાર વાહન ચાલકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ 30 સ્પીડ ગનનો ઉપયોગ આજથી શરૂ કરી દીધો છે. આજથી આ સ્પીડ ગન સાથે જુદા જુદા વિસ્તારોમાં પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. હવે આ ટેકનિકથી ઓવર સ્પીડિંગની તકલીફમાં ઘટાડો થશે. અત્યાર સુધી પોલીસની પાસે ઇન્ટરસેપ્ટર વાન છે, એક લેઝર ગન હતી. હવે સરકારશ્રી દ્વારા બીજી 30 જેટલી લેઝર સ્પીડ ગન સુરત શહેરને ફાળવવામાં આવી છે, જે સુરત શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તેમજ લોકલ રોડ ઉપર પોલીસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે. જેવા કે મગદલ્લા વાય જંકશન, VIP રોડ, બટારથી બ્રેડલાઇનર સર્કલ, ઉનપાટિયા VIP સર્કલ, ONGC સર્કલ, SK નગર 4 રસ્તા, રિંગ રોડ તથા તાપી નદીના ઉપરના બ્રિજો ઉપર સ્પીડ ગન સાથે આજથી પોલીસ મૂકવામાં આવી છે. આના લીધે ઓવર સ્પીડિંગની તકલીફ ઘટશે એવો મને વિશ્વાસ છે. જે વાહનોની ગતિ મર્યાદા છે આ પણ શહેરમાં જાહેરનામાં થકી નક્કી કરવામાં આવેલ છે. દાખલા તરીકે નેશનલ હાઈવે ઉપર તમામ પ્રકારના વાહનો માટે સ્પીડ લિમિટ 60 કિલોમીટર પ્રતિ ઘંટાની છે, જ્યારે નેશનલ હાઈવે સિવાયના તમામ વિસ્તારો માટે મધ્યમ વાહનો માટે 40 કિલોમીટરની સ્પીડ, ટુ વ્હીલર માટે 50 કિલોમીટરની સ્પીડ, થ્રી વ્હીલર માટે 35 કિલોમીટર પ્રતિ ઘંટાની સ્પીડ અને ફોર વ્હીલર માટે 60 કિલોમીટર પ્રતિ ઘંટાની સ્પીડ, આ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. જે નાગરિકો હવે પછી વાહન ચાલકો આ સ્પીડથી વધારે સ્પીડમાં જતા હશે તો એના વિરુદ્ધમાં સ્પોટ ફાઇનની કામગીરી કરવામાં આવશે અથવા પરિસ્થિતિ પ્રમાણે ઈ ચલાન પણ આપવામાં આવશે. આ સ્પીડ ગનની બહુ સારી રેન્જ પણ છે, એટલે બહુ દૂરથી પોલીસને હવે ખબર પડી જશે અને ડોક્યુમેન્ટરી સાયન્ટિફિક એવિડન્સ પોલીસ પાસે હશે કે આ જગ્યા ઉપર આ વાહન ચાલક કઈ સ્પીડથી વાહન આંકતા હતા. રિંગ રોડ સ્થિત આવેલી ન્યૂ પશુપતિ માર્કેટમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. માર્કેટના બેઝમેન્ટમાં આવેલી 3 કાપડની દુકાનોમાં આગ ભભૂકી ઉઠી હતી. એક દુકાનમાં આગ લાગ્યા બાદ અન્ય 3 દુકાનોમાં આગ પ્રસરી હતી. અન્ય 3 દુકાનો આગની ઝપેટમાં આવી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા 3 ફાયર સ્ટેશનનો 10 ગાડીનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, જેને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ દરમિયાન ફાયરની ટીમ દ્વારા દુકાનમાં રહેલા અંદાજે વેપારીના 17 લાખથી વધુ કમાણી આગમાં ખાક થતા બચાવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ ન્યૂ પશુપતિ માર્કેટમાં આવેલી દુકાનમાં ભીષણ આગ લાગી હતી. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ન્યૂ પશુપતિ માર્કેટના બેઝમેન્ટમાં આવેલી કાપડની દુકાનમાં આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો, જેને લઈને 3 ફાયર સ્ટેશનની ટીમ આગ ઉપર કાબૂ મેળવવા ઘટના સ્થળે પહોંચી હતી. નવસારી બજાર, ઘાંચીશેરી અને માન દરવાજા ફાયર સ્ટેશનની 10થી વધુ ફાયરની ગાડીઓ સાથેનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયર દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ન્યૂ પશુપતિ માર્કેટના બેઝમેન્ટમાં 10થી 15 જેટલી દુકાનો આવેલી છે, જેમાંથી એક દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ પ્રસરી હતી અને બાજુમાં રહેલી 2 દુકાનને આગની ઝપેટમાં લીધી હતી, જ્યારે બીજી 5થી 7 જેટલી દુકાનમાં આગની શરૂઆત થઈ હતી. અસર થતાં જોકે આગ લાગ્યા હોવાની ઘટનાની જાણ સિક્યુરિટી દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી બીજી બધી દુકાનોમાં આગ પ્રસરે તે પહેલા આગને કાબૂમાં લીધી હતી. માર્કેટની દુકાનમાં લાગેલી આગમાં 3 જેટલી દુકાન સપડાઈ હતી, જેમાં પહેલા જે દુકાનમાં આગ લાગી હતી તે દુકાનનો તમામ માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. આ ઉપરાંત 4 અન્ય દુકાનોને આગને કારણે નુકસાન થયું હતું. જોકે ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેતા 4 દુકાનોને આગની ઝપેટમાં આવતા બચાવી હતી, તેમજ દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
ઘટનાને પગલે ફાયર ઓફિસર જે ઇસરાનીએ જણાવ્યું હતું કે માર્કેટમાં આગ લાગી હોવાની જાણ થતાં 3 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં એક દુકાનમાં લાગેલી આગ અન્ય 3 દુકાનમાં પ્રસરી ગઈ હતી અને 4-5 દુકાનને નુકસાન થવા પામ્યું હતું. વહેલી સવારે બંધ માર્કેટમાં આગ લાગી હોવાથી કોઈને જાનહાનિ થઈ ન હતી. કોઈ આગમાં ફસાયું ન હતું, પરંતુ દુકાનમાં રહેલ માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. આ બધાની વચ્ચે માર્કેટમાં વેપારીના રૂપિયા અમે બચાવી શક્યા હતા. 7 દુકાનોમાં વેપારીની રોકડ રકમ હતી, જે 7 દુકાનોમાંથી અંદાજિત 17 લાખ જેટલી રોકડ રકમ આગમાં બળી જાય તે પહેલા જ બહાર કાઢી લીધી હતી. વેપારીની આ તમામ રૂપિયા ફાયર વિભાગના કર્મચારીઓએ પોલીસની હાજરીમાં પરત કર્યા હતા. વેપારીઓને પોતાની કમાણીના રૂપિયા સહી સલામત પાછા મળી જતા રાહતનો શ્વાસ લીધો હતો. સુરતમાં મેટ્રો પ્રોજેક્ટને લઈને ઠેર ઠેર કામગીરી ચાલી રહી છે. જ્યાં કામગીરી ચાલી રહી છે ત્યાં લોખંડના બેરિકેડ લગાવવામાં આવ્યા છે, ત્યારે ભેસ્તાન વિસ્તારમાં બોરિંગની કામગીરી દરમિયાન એક બેરિકેડ મોપેડ ચાલક પર પડ્યું હતું, જેને કારણે યુવક પટકાતા હાથમાં ઈજા પહોંચી હતી. મેટ્રો પ્રોજેક્ટને લઈને ભેસ્તાન વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે. બોરિંગની કામગીરી દરમિયાન એક પતરો ત્યાંથી પસાર થતા એક્ટિવા ચાલક પર પડ્યું હતું, જેને પગલે એક્ટિવા સ્લીપ થઈ જતા ચાલક જમીન પર પટકાયો હતો. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. એક્ટિવા ચાલકને બંને હાથમાં ઈજા પહોંચી હતી. સામાન્ય ઈજા હોવાથી થોડી વારમાં ચાલક સ્વસ્થ થતા તે જતો રહ્યો હતો. જોકે લોકોમાં મેટ્રોની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં મેટ્રોની કામગીરીને પગલે ઠેક ઠેકાણે બેરિકેડિંગ કરી દેવાયા છે, જેને કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. શહેરીજનોએ ટ્રાફિકને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બેરિકેડિંગ કરી દેવાતા લોકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે અને લોકો રોષે ભરાયા છે. દરમિયાન ઘણીવાર મેટ્રોની કામગીરીના કારણે અકસ્માતો પણ બન્યા છે, જેને પગલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. मेट्रो का काम चल रहा है, तो उनका जो हेड्रा मशीन है वो खुदाई कर रहा था कुछ पंपिंग के लिए ना, कोई बाइक वाला उधर से एक्टिवा वाला भाई आ रहा था, तो हमने यही देखा कि जोर से हमको आवाज़ आई, तो हम देखे तो वो उनका ड्राइवर उसको मतलब पतरे को धक्का मार दिया, पतरा गिर गया रोड पे ना, वो एक्टिवा वाले के ऊपर ही गिर गया. उसके बाद में वो ड्राइवर तो भाग गया, हमने उसको भागते हुए देखा, फिर हम लोग मिलकर एक्टिवा वाले को उठाए तो उसके दोनों हाथों में चोट था, उसकी गाड़ी में भी लगा था. और हमने उनको पहले भी ऐसा शंका जताई थी कि भाई अगर आप काम करो तो कम से कम कोई सुरक्षा, कोई डाइवर्जन, ऐसा कुछ बैरिकेड लगा के या कुछ इंडिकेटर बताओ कि यहाँ पे काम हो रहा है, तो कम से कम आने जाने वाले लोगों को थोड़ा लगे कि भाई धीमे चलो या थोड़ा समझ के चले ऐसे. बाकी इन लोगों का कोई मतलब काम करे उसका दिक्कत नहीं है, लेकिन ऐसे काम का जो गाइडेंस होना चाहिए वो सुचारू रूप से नहीं चल रहा है. कभी भी कोई पतरा गिर जाता है, कभी भी एक बार जेसीबी घुस गई जिसमें ऐसे पब्लिक को तकलीफ होता है ऐसे. और ये तो चलो आज संयोग से बच गया, बाकी उसके हाथ ही टूटे हैं, बाकी तो बहुत लंबा घटना हो सकता था. સુરતના સરથાણા વિસ્તારમાં સ્પાની યાર્ડમાં ચાલતા કુટન ખાતા પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં એક થાઈલેન્ડની મહિલાને યુવક કઢંગી હાલતમાં ઝડપાયા હતા. 6 થાઈલેન્ડની મહિલા પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હતો, જેને પોલીસે મુક્ત કરાવી હતી, જ્યારે સ્પાના એક સંચાલક અને સ્પાનું સંચાલન કરનારની ધરપકડ કરી હતી. આ સાથે 3 ગ્રાહકોને પણ ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્પાના સંચાલકની થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ, જે થાઈલેન્ડની યુવતીઓ સપ્લાય કરતી હતી, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. સરથાણા વિસ્તારમાં આવેલ રાજ ઇમ્પિરિયા કોમ્પ્લેક્સમાં ચાલતા બ્લેક પર્લ સ્પાના પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. એક હોલમાં પાર્ટીશન પાડીને 5 રૂમ બનાવવામાં આવ્યા હતા. 3 રૂમમાં તપાસ કરતા 3 મહિલા અને 3 પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 4th રૂમમાંથી 3 મહિલાઓ મળી આવી હતી. તમામ મહિલાઓ થાઈલેન્ડની હોવાનું જાણવા મળ્યું હતું. બ્લેક પર્લ થાસ્પામાં હરીશ બારૈયા અને સંતોષ મોરે ભાગીદારીમાં ચલાવતા હતા. સંતોષ મોરેની ધરપકડ કરવામાં આવી હતી. સ્પામાં તપાસ રોકડ, આઈફોન, મોબાઈલ મળીને 1,64,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે સ્પાના માલિક હરીશ બારૈયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. થાઈલેન્ડની મહિલાઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સંતોષ મોરેની થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ ફેંગારી મિસ થાઈલેન્ડની યુવતીઓને સપ્લાય કરતી હતી. હરીશ, સંતોષ અને સ્પાનું સંચાલન કરનાર કૃણાલ સ્પાના ગ્રાહકો ઓનલાઈન મેળવતા હતા. સુરતમાં રખડતા શ્વાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વેડરોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા યુવકને એક જ માસમાં 2 વખત શ્વાન કરડી જતા સારવાર લથડી હતી.
બાદમાં યુવકનું સ્મિમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જેને લઈને શ્વાનનો પ્રશ્ન ફરી સામે આવ્યો છે. જો કે યુવકનું મોત શ્વાન કરડવાથી થયું છે કે કેમ તે અંગે પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળશે. બીજી તરફ મહાનગરપાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાં રહેતા રાજન નામના યુવકને શ્વાને બચકું ભરી લીધું હતું. ત્યારબાદ સતત તેની તબિયત ખરાબ થઈ હતી. રાજનને બે વખત શ્વાન કરડ્યું હતું. 28 વર્ષીય રાજનને શ્વાન કરડવા બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સ્વીમીર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં પ્રથમવાર રાજનને શ્વાને બચકું ભરી લીધું હતું, તેમજ 8 દિવસ અગાઉ ફરી શ્વાને બચકું ભર્યું હતું. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. સુરત મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. શ્વાન કરડવાની ઘટના ઓછી થઈ રહી નથી. શ્વાનોને નિયંત્રણમાં રાખવા માટે કોર્પોરેશને કામગીરી શરૂ કરી છે, પરંતુ આ પડકાર ઓછો થતો નથી. પાલિકા એડિશનલ માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ ગેલાણીએ જણાવ્યું હતું કે વેડ રોડ વિસ્તારમાં થોડા દિવસ પહેલા રાજનને કૂતરું કરડ્યું હતું. ત્યારબાદ તેને સારવાર આપવામાં આવતી હતી. જે સારવાર તેને આપી હતી, પરંતુ તેને સતત ચક્કર આવતા હોવાનું અને બેભાન થઈ જતા હોવાની ફરિયાદ હતી. સામાન્ય રીતે શ્વાન કરડ્યા બાદ આ પ્રકારની તકલીફ ઊભી નથી થતી. હડકવાનું કૂતરું હોય તો તેના લક્ષણો અલગ પ્રકારના હોય છે. બીજી વખત કૂતરું કરડ્યું છે અને તેનું એવું કહેવું છે, પરંતુ હજુ એમને સ્પષ્ટતા થઈ નથી. હાલ હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ તેમના મોતનું પાછળનું યોગ્ય કારણ જાણવા મળશે. વેદરોડ વિસ્તારમાં રહેતો ઓનલાઈન વેપાર કરતા વેપારીને હની ટ્રીપમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો. વેપારીએ એક યુવતીને મળવા વેસુ વીઆઈપી રોડ ખાતે ઓ માર્કેટ બિલ્ડિંગમાં આવેલ એન્ટલાસ્ટેસ હોટેલમાં ગયો હતો. આ સમયે વેપારીએ આપેલા આધારકાર્ડના નામ આધારે ડુપ્લિકેટ પોલીસે વેપારીને ફોન કરી કહ્યું હતું. યુવતીની ફરિયાદને આધારે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને 3 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. જો કે બાદમાં ડુપ્લિકેટ પોલીસે વધુ 4 લાખની માંગણી કરતા પોલીસે તેના મિત્રને વાત કરી હતી, જેથી બાદમાં પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી છટકો ગોઠવી ડુપ્લિકેટ પોલીસને ઝડપી પાડ્યો હતો. વેદરોડ નીરુ ફાર્મની પાસે પ્રિયા પાર્ક સોસાયટીમાં રહેતા એમેઝોન તથા ફ્લિપકાર્ટની ઓનલાઈન એપ્લિકેશન મારફતે ઘર વપરાશની ચીજવસ્તુઓ વેપાર કરતા નિલેશ દેવજીભાઈ અણગત તારીખ 24મીના રોજ સોશિયલ મીડિયા મારફતે પરિચયમાં આવેલા સંગીતા નામની યુવતીને લઈને વેસુ વીઆઈપી રોડ ઓમ આર્કેડ બિલ્ડિંગમાં આવેલ એટલાન્ટિસ હોટેલમાં મળવા ગયો હતો. નિલેશે હોટેલના પુરાવા તરીકે પોતાનું આધાર કાર્ડ આપ્યું હતું. નિલેશે યુવતીને 15-20 મિનિટ મળી હોટેલમાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે નિલેશને તેની તારગામ આંબા તલાવડી અક્ષરધામ રોડથી હાથી મંદિર 4 રસ્તા ખાતે આવેલ ઓફિસમાં હતો ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ઉમરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી દેવ પટેલ તરીકે વાત કરી ગાળાગાળી કરી નકલી પોલીસની ધરપકડ કરવાની વાત કરતા વેપારી નિલેશ ગભરાયો હતો. તેને આજીજી કરતા તેને નજીકમાં આવેલ ગલીમાં લઈ જઈ મેટર પતાવી હોય તો 3 લાખ આપવા પડશે, નહીં તો જેલમાં જજે તેમ કહી 2-3 તમાચા ચોડી આપ્યા હતા. નિલેશે જે તે ખિસ્સામાંથી 10,000 અને બાકીના એટીએમમાંથી ઉપાડી 1,50,000 આપ્યા હતા અને બીજા દિવસે બાકીના 1,50,000 તેના મિત્ર ચીન જવાનો હોવાથી $84,000 કન્વર્ટ કરાવવા માટે આપેલા તે પૈસા તેમજ બાકીના ઘરમાંથી અને એટીએમમાંથી ઉપાડી આપ્યા હતા. દેવ પટેલે 28 માર્ચના રોજ ફરી વેપારીને ફોન કરી 3 લાખની પીએસઆઈને આપ્યા હતા અને તે પીએસઆઈની બદલી થઈ ગઈ છે. તારો કેસ નવા પીએસઆઈ પાસે આવ્યો છે. તેણે આ મેટર પતાવવા માટે 4 લાખ માંગ્યા છે. નિલેશે તેના મિત્ર સર્કલ પાસેથી પૈસા લઈને દેવને આપવા માટે પોલીસ મથકમાં ગયા હતા. ત્યાં તપાસ કરતા દેવ નામનો કોઈ પોલીસ નથી તેવું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસે નિલેશને આખી વાત જાણી તેની ફરિયાદ લઈ છટકું ગોઠવ્યું હતું. તે મુજબ દેવના પૈસા માટે ફોન આવતા નિલેશ પોલીસ પાસે પૈસા લઈને તેને રેલવે અને ત્યાંથી પોદાર આર્કેટની આગળ કાપોદરા તરફ ઓવરબ્રિજ પાસે બોલાવ્યો હતો. ત્યાં પોલીસે નિલેશ પાસેથી પૈસા લેતા દેવ પટેલને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે નિલેશની ફરિયાદને આધારે નકલી પોલીસને નામે છેતરપિંડી કરનાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હાલમાં ગુજરાત રાજ્યના મેટ્રો સિટી સહિત કેટલાક જિલ્લાઓ કક્ષાએ પણ કોરોનાના કેસ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. કેસને વધતા રોકવા માટે વહીવટીતંત્રે આગમચેતીના પગલાં લેવાની શરૂઆત થઈ છે. ત્યાં નવસારીમાં કાર્યરત માનસ રામકથામાં મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી પણ ચિંતા વ્યક્ત કરીને શ્રોતાઓને સાવચેતી રાખવા અપીલ કરી છે. હાલમાં નવસારી જિલ્લામાં પણ કોરોનાના એકલ દોકલ કેસ વધી રહ્યા છે. એક્ટિવ કેસ 7 છે, જેમાં ગઈકાલે 2 દર્દીઓ સાજા થયા છે. આરોગ્ય વિભાગે દરરોજ 500 નજીક RT-PCR ટેસ્ટ કરી દીધું છે, જેથી કેસ ડિટેક્ટ થઈ શકે છે. હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ઠંડી અને ગરમી એમ બેવડા વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે, જેમાં શરદી, ખાંસી સહિત વાયરલ ફીવરના કેસમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે. તેવામાં કોરોનાનો પણ કેસ સમકક્ષ ધીમી ગતિએ વધી રહ્યા છે. જોકે તકેદારી લેવાય તો કેસનો વધતો આંક રોકી શકાય તેમ છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ 2 દિવસ અગાઉ અપીલ કર્યા બાદ આજે નવસારીમાં કાર્યરત માનસ ગૌરી સ્તુતિ કથામાં મોરારી બાપુએ તમામને સાવચેતી રાખવા અપીલ કરી છે. વેક્સિને બહુ મોટું કામ કર્યું, આખી દુનિયાને દાન આપ્યું અને તેથી આપણે સાજા નરવા રહ્યા. પણ અત્યારે વળી પાછું એ થયું એટલે હજી કાલનો દિવસ તમે તો આમનામ રહેજો, પણ પછીથી બહુ ટોળા ભેગા ન થાય, બને તો માસ્કનો ઉપયોગ કરવાનો. અમારું અમારે વાદે નહીં ચડતા કે બાપુએ ક્યાં માસ્ક બાંધ્યો છે. અમારે બોલવું છે એટલે, અને અમારે જૈન ધર્મના મહાપુરુષો પૂજ્ય ચરણો હોય એ તો ઓલી પટ્ટી બાંધીને બોલે, હવે એ અમને ફાવે નહીં. બાપુ એ ક્યાં માર્યું, પણ મેં તો ડિસ્ટન્સ તો રાખ્યું છે ને, માસ્ક નથી, પણ માસ્ક થી દૂર તો છું ને. મારી વિનંતી છે એક સાધુ તરીકે, ભગવાન કરે કાંઈ વધારે ફેલાય નહીં, વળી પાછો જતો રહે અને જ્યાં આજુબાજુ જે એને જ્યાં કરવું હોય કરી. વેક્સિને બહુ મોટું કામ કર્યું, આખી દુનિયાને દાન આપ્યું અને તેથી આપણે સાજા નરવા રહ્યા. પણ અત્યારે વળી પાછું એ થયું. તાજેતરમાં 24 માર્ચે રાત્રે અવકાશમાં એક દુર્લભ નજારો જોવા મળ્યો હતો, જેમાં અર્ધચંદ્રમાની નીચે એક બિંદી જેવા આકારમાં ચમકતા ગ્રહ જોવા મળ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે કેટલાક ધર્મપ્રેમીઓએ ત્રીજા નોરતે માં ચંદ્ર ઘંટાના અદ્ભુત, અદર્શનીય અને અકલ્પનીય અદ્વિતીય પ્રકૃતિના અલૌકિક દ્રશ્ય ગણાવ્યું હતું. અવકાશમાં ખગોળીય ઘટના બની રહી છે ત્યારે અવકાશમાં એક સાથે લાઇનમાં 5-5 ગ્રહ જોવા મળ્યા હતા ત્યારે અલૌકિક દ્રશ્યના દુર્લભ નજારો કોઈ એક ટેલિસ્કોપની મદદથી લીધેલો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચને પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. સંભવત ગઈકાલે 28 માર્ચે રાત્રે આકાશમાં એક સાથે 5 ગ્રહ દ્રશ્યમાન થયા હતા. એક અદ્ભુત ખગોળીય ઘટના છે. આ ઘટનાને આપણે નરી આંખે ન જોઈ શકીએ એટલે અદ્ભુત નજારાને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડે છે. અને આ અનોખા અને દુર્લભ નજારામાં મંગળવારે રાત્રે 7:30 વાગ્યા બાદ આકાશમાં એક સાથે મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને યુરેનસ ચંદ્રમા પાસે જોવા મળ્યા હતા. ચંદ્ર નીચે જોવા મળેલા અદ્ભુત નજારાને આકાશમાં જોવા માટે હજુ 17 વર્ષ રાહ જોવી પડશે. વૈજ્ઞાનિકો જણાવ્યા અનુસાર 28 માર્ચે જોવા મળેલી આ ખગોળીય ઘટના હવે 2040માં જોવા મળશે. OLX વેબસાઇટ પર વેચાણ કરનાર લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે. લોકો દ્વારા પોતાની વસ્તુઓ વેચવા માટે OLX નામની વેબસાઇટ ઉપર મૂકવામાં આવતી હોય છે. જ્યારે આ વસ્તુઓ વેચાણ માટે મૂકતા લોકોને વિશ્વાસ જીતી વસ્તુ મેળવી લીધા બાદ કેટલાક શખ્સો દ્વારા પૈસા ન ચૂકવીને છેતરપિંડી કરવામાં આવતી હોય છે, જે ફરિયાદોને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં કાપોદ્રા પોલીસે બાતમીને આધારે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અમિત હિરપરા નામની શખ્સની ધરપકડ કરી હતી. આ આરોપી બાબતે તપાસ કરતા સુરત શહેરમાં અલગ અલગ 11 પોલીસ મથકમાં અને નવસારીમાં 1 એમ કુલ 12 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા દર વર્ષે યોજાતા ગુજરાત રાજ્યના સૌથી મોટા અને સમગ્ર ભારતના એક જ બહુ અગત્યના એવા ટેકનો મેનેજરિયલ ફેસ્ટ માઇન્ડ પેઇન્ટનું 31 માર્ચે અને 2 એપ્રિલ સુધી 3 દિવસનું SVNIT કેમ્પસમાં યોજાઈ રહ્યો છે. એ ટેકનો ફેસ્ટમાં 50 જેટલી ટેકનિકલ અને મેનેજરિયલ ઇન્વેસ્ટનું આયોજન યોજાશે, જેમાં સમગ્ર ભારતની કોલેજોના યુવક યુવતીઓ ભાગ લેશે. ખાસ કરીને એન્જિનિયર કોલેજો, NIT, IIT વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ વર્ષે એના આયોજન અને સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલના સ્ટુડન્ટ ચેપ્ટરનું સમર્થન મળ્યું છે. આ ફેસ્ટિવલમાં મુખ્ય પ્રાયોજક તરીકે બેંક ઓફ બરોડા, CASX, TVS અને અનએકેડમી છે. ઉદઘાટન સમારંભનું શુક્રવારે શહેરના 4 પદ્મશ્રીઓ સૌજીભાઈ ધોળકિયા, મથુરભાઈ સવાણી, યશદીભાઈ કંજરિયા અને કનુભાઈ ટેલર ઉપરાંત અગ્રણી ઉદ્યોગકારો હાજર રહેશે. ત્યારબાદ આ વિભિન્ન પ્રોગ્રામ શરૂ થશે, જેમાં સ્પર્ધાત્મક લગભગ 30 પ્રોગ્રામમાં ₹7 લાખથી વધુના ઇનામો જાહેર થયા છે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ રોબોટ્સ, રોબોવોટ્સ, વિદ્યાર્થીઓ દ્વારા ગાડીઓની સ્પર્ધા, રેડિયો કંટ્રોલ ફ્લાઇંગ એરક્રાફ્ટ, ડ્રોનની સ્પર્ધા, કમ્પ્યુટર કોડિંગ સ્પર્ધા જેવી ટેકનિકલ સ્પર્ધા ઉપરાંત મોડેલ યુનાઇટેડ નેશન, શેર બજાર, ટ્રેડિંગ માર્કેટિંગ, પબ્લિક સ્પીકિંગ તથા ઇન્વેસ્ટિંગ માટે મેનેજરિયલ ઇવેન્ટમાં સ્પર્ધાઓ, વર્કશોપ્સ, ઓટો એક્સપો, એર એક્સપો તથા સ્ટાર્ટઅપ એક્સપો એમ 3 એક્સપો યોજાયેલ છે. આ તમામ 50 જેટલા પ્રોગ્રામો 3 દિવસમાં થશે. મારું નામ અનન્ય શાહ છે. હું SVNIT ભણતો વિદ્યાર્થી છું અને આપણો જે ટેકનો મેનેજરિયલ ફેસ્ટ માઇન્ડબેન્ડ છે એનો કન્વીનર છું. આ માઇન્ડબેન્ડ આપણો ટેકનો મેનેજરિયલ ફેસ્ટ છે, જેમાં 7 લાખથી વધુની પ્રાઇઝ મની છે, જેનાથી બાળકોને પ્રોત્સાહન મળે. અને આમાં વિવિધ પ્રકારની 20 ટેકનિકલ ઇવેન્ટ્સ, 10 મેનેજરિયલ ઇવેન્ટ્સ, 10 વર્કશોપ, 4 એક્સપો, 5 ગેસ્ટ લેક્ચર અને બાઇક સ્ટન્ટ અને સાથે સાથે ઈ સમિટ એમ તમામ પ્રકારના બધી પ્રવૃત્તિઓ થશે અને સારા સારા સ્પર્ધાઓ છે. અને આ કોમ્પિટિશન્સમાં જે મેઇન સ્પર્ધાઓ છે, જેમ કે રોબો વોર્સ છે, પછી ડ્રોનની બધી સ્પર્ધાઓ છે, આ બધું 3 દિવસ ચાલવામાં આવશે. અને આ ઉપરાંત આપણે જે મોટા મોટા બધા ગેસ્ટ સ્પીકર છે એ બધા, એમનું જે બી આખો કાર્યક્રમ છે એ સાંજે 5 થી 7 વાગ્યામાં યોજાયેલ છે. 3 દિવસમાં 5 થી 7 વાગ્યામાં આપણે અલગ અલગ ગેસ્ટ લેક્ચર્સ આવશે. 31, 1, 2 ના દિવસે 3 આપણે તારીખોમાં આપણા છે. અને 31 તારીખે આપણી ડ્રોનની સ્પર્ધા છે, 1 અને 2 તારીખે આપણા બહુ જ મોટી રોબો વોર્સની સ્પર્ધા છે. અને આ ઉપરાંત જે 3 એક્સપો છે એ 3 દિવસ ચાલવાના છે. અને આપણી જે એના સિવાયની બી જે RC પ્લેનની સ્પર્ધા છે એ 1 એપ્રિલે છે. આપણી ઈ સમિટ છે એ બી 1 એપ્રિલે છે. અને આના સિવાય બી બીજા 40 જે ઇવેન્ટ છે એ 3 દિવસમાં ચાલશે અને બધા બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે. આ SVNIT સુરત કેવલ ચોક છે ને, આપણે SVNIT સુરત ઈચ્છાનાથ રોડ પર કેવલ ચોકમાં ત્યાં છે. SVNIT સુરત 250 એકરનું આપણું કેમ્પસ છે, એમાં જ બધી એક્ટિવિટીઝ થશે. દારૂના નશામાં ભાન ભૂલેલા હીરા દલાલે 2 અજાણ્યાની મદદ લેવાનું ભારે પડ્યું છે. રસ્તામાં 2 ઈસમોને હીરા દલાલે તેની જ બાઇક પર મિત્રને ત્યાં મૂકવા નીકળ્યા હતા અને રસ્તામાં તેને માર મારી હીરા, રોકડ અને મોબાઈલની લૂંટ કરી ભાગી ગયા હતા. આ મામલે કાપોદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી એક બદમાશને પકડી પાડ્યો છે. કાપોદરા બરોડા પ્રિસ્ટીજ નજીક ઉર્મી સોસાયટીમાં રહેતા અને હીરાની દલાલી કરતા આશીષ પરબતભાઈ લુખી 26 તારીખે રજા હોવાથી બાઇક લઈ દારૂનો નશો કરવા ગયા હતા. નશાને કારણે હીરા દલાલ બાઇક ચલાવી શકે તેમ ન હતું. આથી હીરા દલાલે 2 ઈસમોને મોટા વરાછા મિત્રને ત્યાં તેની બાઇક પર છોડી દેવાની વાત કરી હતી. હીરા દલાલ અને 2 ઈસમો બાઇક પર ટ્રિપલ સવારી નીકળ્યા હતા. રસ્તામાં લક્ષ્મણનગર પાસે બંને ઈસમોએ બાઇક ઊભી રાખી હીરા દલાલના ખિસ્સામાંથી હીરાનું પેકેટ, ₹25,000, મોબાઈલ, બ્લૂટૂથ અને સોનાનું બ્રેસલેટ સહિત 70,600ની મત્તા લૂંટ કરી ભાગી ગયા હતા. નશો કરેલો હોવાથી હીરા દલાલ ઘરે ગયો ન હતો અને વેસુની હોટલમાં રોકાઈ ગયો હતો અને રાત્રે પરિવાર લેવા આવ્યો હતો. સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ચૈત્રી નવરાત્રિની 8મે મંદિરોમાં ભાવિકો ઉમટ્યા, જયંબેના નાદથી મંદિરો ગુંજ્યા. સુરત પોલીસ લેઝર સ્પીડ ગનથી વાહન ચાલકો પર રાખશે નજર.
રિંગ રોડની ન્યુ પશુપતિ માર્કેટની 3 દુકાનોમાં આગ. ફાયર બ્રિગેડે વેપારીના 70 લાખ રોકડા સળગાવ્યા. ભટારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેરિકેડ મોપેડ ચાલક પર પડ્યું. સરથાણામાં સ્પામાં ચાલતા કુટનખાના પર દરોડા. સંચાલકની થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ યુવતીઓ સપ્લાય કરતી હતી. ભટારમાં યુવકનું શ્વાન કરડવાના 8મા દિવસે સારવાર દરમિયાન મોત. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.